नमस्कार समाचारों साथे हूँ छू जिलन। जी 24 कलाक पर सौथी मोटो खुलासो, जयंती भानुशाली केस में जी 24 कलाक नो नवो खुलासो। जयंती भानुशाली नी हत्या थई ते समय मनीषा हती कच्छ में, मनीषा अने सुरजीत भाऊ हता गांधीधाम में। हत्याराओ गांधीधाम थी ट्रेन में चढ़या, हत्या बाद सामखियाड़ी पास उतरी गया, सामखियाड़ी थी मध्यप्रदेश तरफ भाग्या। आ हत्या में मनीषा, तेनो ड्राइवर सिकंदर, सुरजीत अने शेखर नी संडोवणी होवानी शक्यता छे। तो जे रीते पहलेथी ज शंका व्यक्त करवामां आवी रही छे, भानुशाली हत्या केस नी अंदर मनीषा, सुरजीत, सिकंदर अने शेखर नी संडोवणी होवानी पहलेथी ज शंका सेवाई रही छे। जी 24 कलाक आ मामले मोटो खुलासो करी रह्यो छे। तो आपने जणावी दईए, जयंती भानुशाली नी हत्या थई ते समय मनीषा पण कच्छमां हती। मनीषा अने सुरजीत भाऊ गांधीधाममां हता, हत्याराओ गांधीधामथी ट्रेनमां चढ्या हता अने हत्या बाद सामखियाळी पासे उतरी गया हता। सामखियाळी थई मध्यप्रदेश तरफ तेओ भाग्या हता। आ हत्यामां मनीषा, तेनो ड्राइवर सिकंदर, सुरजीत अने शेखरनी संडोवणी होवानी शक्यता छे, ते मुद्दे शंका सेवाई रही छे। तो जयंती भानुशाळी हत्या केसमां हजी सुधी पोलीस तपास चलावी रही छे, परंतु जे वातो सामे आवी रही छे जी 24 कलाक पर आ महत्वनो खुलासो थई रह्यो छे। जयंती भानुशाळी नी हत्या केस मां हत्या थई ते समय मनीषा कच्छमां हती, मनीषा अने सुरजीत भाऊ गांधीधाममां हता। तो मनीषानी उपर पहलेथी ज शंका सेवाई रही छे। सुरजीत भाऊनुं नाम पण जयंती भानुशाळीना परिवारजनो पहेला ज आपी चूक्या छे અને તેની ઉપર શંકા સેવી રહ્યા છે। ત્યારે તેઓ ગાંધીધામમાં હતા, ગાંધીધામથી તેઓ ટ્રેનમાં ચડ્યા હતા અને હત્યા બાદ સામખિયાળી પાસે તેઓ ઉતરી ગયા હતા। ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળીની હત્યા ટ્રેનમાં કરવામાં આવી હતી, ટ્રેનમાં ગોળી મારી અને તેમની હત્યા કરવામાં આવી હતી। ત્યારે આ કેસની અંદર જી 24 કલાક મોટા ખુલાસા કરી રહ્યું છે। મનીષા ગોસ્વામી કે જેની ઉપર પહેલેથી જ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તે સમયે તે કચ્છમાં જ હતી, તેની સાથે બીજા લોકો જેમની ઉપર શંકા સેવાઈ રહી છે। સુરજીત ભાવ પણ ગાંધીધામમાં જ હતો અને હત્યારાઓ ગાંધીધામથી ટ્રેનમાં ચડ્યા હતા, હત્યા બાદ સામખિયાળી પાસે તેઓ ઉતરી ગયા હતા, સામખિયાળી થઈ અને તેઓ મધ્યપ્રદેશ તરફ ભાગ્યા હતા। તો આ હત્યામાં મનીષા, તેનો ડ્રાઈવર સિકંદર, સુરજીત અને શેખરની સંડોવણી હોવાની શંકા સેવાઈ રહી છે। તો આ તમામ લોકો ઉપર શંકા સેવાઈ રહી છે, ત્યારે જે મહત્વનો ખુલાસો જી 24 કલાક કરી રહ્યું છે તે એ છે કે મનીષા ગોસ્વામી હત્યા થઈ તે સમયે કચ્છમાં જ હાજર હતી। અને ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળીની હત્યા ટ્રેનમાં કરવામાં આવી હતી, ત્યારે હત્યા થઈ તે સમયે મનીષા કચ્છમાં હતી અને મનીષા અને સુરજીત ભાવ ગાંધીધામમાં હતા। આ વિશે વધુ જાણકારી માટે ન્યૂઝરૂમથી ઉદય રંજન આપણી સાથે જોડાયા છે। જી ઉદય, આ જયંતિ ભાનુશાળી હત્યા કેસની અંદર શું નવા ખુલાસા થઈ રહ્યા છે, શું નવી વાતો સામે આવી રહી છે? જયંતિ ભાનુશાળી કેસ જે છે એને 15-15 દિવસ થઈ ગયા, તેમ છતાં પણ પોલીસ હજી ચોક્કસ કડી સુધી નથી પહોંચી શકી અને પોલીસ ક્યાંય ઉતાવળ કરવા પણ નથી માંગતી આ કેસને લઈને। ક્યાંક ખોટા આરોપીઓ ના પકડાઈ જાય અથવા તો નિર્દોષ જે છે એ ના પકડાઈ જાય આમાં, અથવા તો જે આક્ષેપમાં જે આખા કેસને લઈને થઈ રહી છે, આ કેસની અંદર પહેલેથી જ રાજકીય રંગ જે છે રેડાયેલો હતો। છબીલ પટેલ અને મૃતક જે જયંતિ ભાનુશાળી છે એની રાજકારણી દુશ્મનો પહેલેથી જ હતી। તો પોલીસ જે છે એક એક પાસાઓ આખે આખા તપાસી રહી છે, એટલે કદાચ બની શકે કે તપાસ કોઈને એવું લાગતું હોય કે ધીમી ચાલી રહી છે અથવા તો નથી પણ ચાલી રહી, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ અને રેલવે પોલીસ જે છે એ અલગ અલગ જગ્યાએ પોતાના અધિકારીઓ જે છે એને રાખી અને તપાસ કરી રહી છે। ત્યારે જો મહત્ત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધીની જે તપાસમાં ખૂબ જ મહત્ત્વનો ઉલ્લેખ જે સામે આવ્યો છે અને મહત્ત્વની કડી જે સામે આવી છે, જ્યારે જયંતિ ભાનુશાળીની હત્યા થઈ ત્યારે મનીષા જે છે એ કચ્છમાં હતી અને એની સાથેના અન્ય જે 3 સાગરિકો જે છે એ પણ કચ્છમાં હતા અને હત્યારાઓ જે છે એ કચ્છથી ચડ્યા હતા, ગાંધીધામથી ચડ્યા હતા અને સામખિયાળી પાસે હત્યારાઓ ઉતરી ગયા હતા। ત્યારબાદ ત્યાંથી બાય રોડ એ લોકો કહી શકાય કે મધ્યપ્રદેશ તરફ ફરાર થયા હોય એવાની માહિતી મળી રહી છે અને જેને લઈને જ તે રેલવે પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ જે છે મધ્યપ્રદેશના પૂણા ખાતે પણ અત્યારે
તપાસ કરી રહી હતી અને છેલ્લા ઘણા સમયથી તપાસ ત્યાં ચાલી પણ રહી હતી. તો આખે આખા કેસને લઈને જો વાત કરવામાં આવે અત્યાર સુધીમાં, તો છબીલ પટેલ જે છે એ અત્યારે ક્યાં છે? એક તરફ એવી પણ વાત સામે આવી રહી છે કે અત્યારના પહેલા જ તે વિદેશમાં જતા રહ્યા છે અને હજી પણ વિદેશમાં જ છે, તો એને લઈને પણ હજી તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે વિદેશ છે કે દેશમાં જ છે, અને અત્યારે પોલીસ એને લઈને પણ તપાસ કરી રહી છે છબીલ પટેલ ક્યાં છે. છબીલ પટેલના રોલની જો વાત કરવામાં આવે તો છબીલ પટેલનો રોલ પણ શંકાસ્પદ છે અને પોલીસ અત્યારે એ પણ તપાસી રહી છે. છબીલ પટેલના જે ભાગીદારો જે છે એમના પણ પૂછપરછ અને નિવેદન જે થઈ ચૂક્યા છે, છેલ્લા બે દિવસ અગાઉ પણ અન્ય પાર્ટનરોના પૂછપરછ અને નિવેદન થઈ ચૂક્યા છે, તો આ સહિતની જે વિગતો તમામ જે છે એ અત્યારે પોલીસ તપાસી રહી છે. અને એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે પોલીસનો દાવો છે કે ખૂબ જ નજીકના સમયની અંદર આખા કેસનો પડદો જે છે ઉચકાઈ જશે. ઝીલન જી ઉદય, અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આ અંગે અપડેટ્સ લેતા રહીશું. તો ઝી 24 કલાક જે મોટો ખુલાસો કરી રહ્યું છે તે એ છે કે મનીષા ગોસ્વામી સુરજીત ભાવ, જેમની ઉપર પહેલેથી જ ભાનુશાળીના પરિવારજનોને શંકા છે, તેઓ પહેલેથી જ કચ્છમાં હતા અને હત્યા બાદ તેઓ સામખિયાળી થઈ અને મધ્યપ્રદેશ તરફ ભાગી ગયા હતા. હત્યારાઓ ગાંધીધામથી ટ્રેનમાં ચડ્યા હતા. તો મનીષા ગોસ્વામીનું કોંગ્રેસ કનેક્શન શું છે તેની વાત કરીએ. મનીષાની માતા લીલાબેન સ્થાનિક મહિલા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. મહિલા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે મનીષાની માતા. કચ્છના મોટા ધાબડામાં મનીષાના માતા પિતા રહે છે, તો કોંગ્રેસ સાથેનું મનીષાનું કનેક્શન પણ સામે આવી રહ્યું છે. મનીષા ગોસ્વામીનું કોંગ્રેસ કનેક્શનની જો વાત કરવામાં આવે તો મનીષાની માતા લીલાબહેન સ્થાનિક મહિલા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ વિશે વધુ જાણકારી માટે રાજેન્દ્ર ઠક્કર આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જી રાજેન્દ્ર, જણાવશો કે મનીષાનું કોંગ્રેસ કનેક્શન શું છે? જી જીલન, વાત કરી તો મનીષા ગોસ્વામીનું કોંગ્રેસ કનેક્શન જૂનું છે. તેમની માતા કોંગ્રેસના કાર્યકર્તા રહી ચૂક્યા છે. મનીષાના માતા લીલાબેન વર્ષો અગાઉ નખત્રાણા તાલુકા કોંગ્રેસના મહિલા પાંખના મહામંત્રી તરીકે રહી ચૂક્યા છે, તો ત્યારબાદ કોંગ્રેસની જિલ્લાની મહિલા પાંખમાં પણ મંત્રી તરીકે રહ્યા હતા અને હાલ નખત્રાણા તાલુકાના મોટા ધાવડા ગામે રહે છે. જયંતિ ભાનુશાલી અને તેમના પરિવારજનો સાથેના કેસ કબાલા અને વિવાદોમાં પણ આથી અગાઉ તેમના સાથે થયેલા હતા. છબીલ પટેલ અને કોંગ્રેસમાં હતા ત્યારે પણ લીલાબેન કોંગ્રેસના અગ્રણી તરીકે તેમની મુલાકાતો થતી રહેતી હતી. તો જે હત્યારાઓ અને છબીલ પટેલના ફાર્મ પર ગયા હોવાની એક વાત જે છે એ ફાર્મ પરના સ્ટાફે ઓળખ્યા હોવાનું પણ ચર્ચિત છે. જય જીલન જી, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો જયંતિ ભાનુશાળી કેસમાં આરોપી છબીલ પટેલનો હજુ અતોપતો લાગ્યો નથી. હત્યા બાદ છબીલ પટેલ પણ છે શંકાના દાયરામાં. જયંતિ ભાનુશાળીના પરિવારે છબીલ પટેલ પર આરોપ લગાવ્યો છે. હત્યાનો આરોપ છબીલ પટેલ પર લાગ્યો છે. છબીલ પટેલ વિદેશ છે કે દેશમાં તેની ઉપર પણ તર્ક વિતર્ક થયા છે. તો કેમ સામે નથી આવતા છબીલ પટેલ? છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળીની રાજકીય દુશ્મનાવટ જગ જાહેર હતી, ત્યારે છબીલ પટેલ અત્યારે ક્યાં છે તે પણ સ્પષ્ટ માહિતી મળતી નથી. છબીલ પટેલ વિદેશમાં છે તેવી વાતો સામે આવી રહી છે, પરંતુ જયંતિ ભાનુશાળીના પરિવારજનો પહેલેથી જ છબીલ પટેલ ઉપર શંકા સેવી રહ્યા છે. ત્યારે શંકાના દાયરામાં હોવા છતાં છબીલ પટેલ કેમ પોલીસની સામે હાજર થતા નથી? ઉદય આપણી સાથે ન્યૂઝ રૂમથી જોડાયેલા છે. જી ઉદય, જે રીતે છબીલ પટેલની સામે પહેલેથી જ જયંતિ ભાનુશાળીના પરિવારજનો આશંકા સેવી રહ્યા છે, ત્યારે હજી સુધી કેમ છબીલ પટેલ પોલીસની સામે હાજર થતા નથી? જીલન, આ સિલસિલો જો શરૂઆત થઈ ત્યાંથી હું તમને વાત કરું તો નરોડા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદની અંદર જે છે એ ફરિયાદી જયંતિ ભાનુશાળી અને એના ભત્રીજા સુનિલ ભાનુશાળી હોવાનું સામે આવ્યું હતું અને એક ખંડણીની ફરિયાદ જે છે નોંધાઈ હતી. એ મનીષા ગોસ્વામી સહિતના કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ખૂબ જ મોટા આંકડાવાળી આ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સહિત સુરત અને અન્ય વિસ્તારોની અંદર અન્ય પોલીસ સ્ટેશનોની અંદર પણ આ પ્રકારની અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવેલી હતી. આ આખો ઝઘડો જે છે એની શરૂઆત જે છે એની પહેલેથી જ થઈ ચૂકી હતી, એટલે કે છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી જે છે એ રાજકીય રીતે દુશ્મનો પોતાની જે છે વર્ષ 2014-2012 અંદર જ્યારે ઇલેક્શન આવ્યા તો એ સમય દરમિયાનથી ટિકિટ અને ઉમેદવારીને લઈને તે સ્થાનિક એકબીજાના હરીફો હતા. ત્યાં
બંને પક્ષપલટો કરેલો હતો, તો આ આખી દુશ્મનાવટ જે છે અને મંદુક જે છે એ સમયથી ચાલ્યું જ આવતું હતું અને છેલ્લા 8-10 વર્ષથી આ દુશ્મનાવટ હતી. ત્યારે ધીમે ધીમે એકબીજા ઉપર આક્ષેપ શરૂ થયા, આક્ષેપ શરૂ થયા બાદ જે છે એકબીજા પર ફરિયાદો નોંધાવવાની તજવીજ, ફરિયાદો નોંધવાની પાસે સુધી હદ સુધી આવી ગયા હતા. કારણ કે પહેલાં છબીલ પટેલ ઉપર પણ હમણાં થોડા સમય પહેલાં એક દિલ્હીની અંદર ફરિયાદ નોંધવામાં આવી હતી. દિલ્હીનું દ્વારકા પોલીસ સ્ટેશન છે ત્યાં, એની પહેલાંની વાત કરવામાં આવે તો જયંતિ ભાનુશાળી ઉપર સુરતની એક યુવતીએ જે છે એ ખૂબ જ ગંભીર આક્ષેપો મૂક્યા હતા અને એનું કોર્ટની અંદર સમાધાન થયું હતું. મનીષા જે છે એના વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને મનીષા સાથે પણ જયંતિ ભાનુશાળીનું સમાધાન થયું હતું અને સમાધાન માટે એને ખૂબ જ મોટી રકમ ચૂકવાઈ હોય એવા પ્રકારની પણ ચર્ચા સામે આવી હતી. તો છબીલ પટેલનો જે રોલ જે છે અત્યાર સુધી એ ક્યાંક ને ક્યાંક જરૂરથી કહી શકાય કે એક કેન્દ્રબિંદુ જેવો રહ્યો છે આખે આખા સર્કલની અંદર, અને છબીલ પટેલ જે છે એ ખૂબ જ મહત્વની ભૂમિકા પણ સામે આવ્યું છે. છબીલ પટેલનો એક વિડીયો પણ જેને આપણે ખ્યાલ હશે એક વાયરલ થયો હતો, જે વિડીયોની અંદર સ્પષ્ટ એવું પણ જણાઈ રહ્યો છે કે જે પણ લોકો દુશ્મનો છે એ સમજી જાય નહીતર ગોળી મારવામાં આવશે આવા પ્રકારના ઈશારા કરતો એક વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારબાદ આ જયંતિ ભાનુશાળીની હત્યા થઈ, હત્યા થતાની સાથે જ ત્યાં પરિવાર પણ જે છે એ એક સાથે આક્ષેપ કરી રહ્યો હતો અને ફરિયાદની અંદર એનું નામ પણ નોંધવામાં આવ્યું હતું. વાત એવી સામે આવી રહી છે અને પોલીસ તપાસમાં પણ એવું સામે આવ્યું છે ઝીલન કે હત્યા થઈ એના 4 દિવસ પહેલાં જ તે છબીલ પટેલ વિદેશમાં હોય અને આ પ્રકારની તપાસો પણ સામે આવ્યું છે. ત્યારબાદ જે છે એ ક્યાં છે શું છે હજી સુધી જાણી શકાયું નથી, આને લઈને તર્ક વિતર્ક છે અને પોલીસ પણ અત્યારે તપાસ કરી રહી છે કે આખરે છબીલ પટેલ છે ક્યાં. જ્યારે એના ઘર અને એને ઓફિસ ઉપર નિવેદન નોંધવામાં આવ્યા હતા તેના પરિવારના લોકો ચોક્કસથી એને મળ્યા હતા અને પરિવારના નિવેદનની જો હું આપણે વાત કરું તો એવા પ્રકારની માહિતી આપવામાં આવી હતી સામે કે છબીલ પટેલ ક્યાં છે હજી સુધી અમને પણ ખબર નથી, પરંતુ એમના પુત્ર જે છે એનું પણ એક નિવેદન નોંધવામાં આવ્યું હતું. છબીલ પટેલનો ટેલિફોનિક સંપર્ક પોલીસે હજી કર્યો છે કે નથી કર્યો પોલીસ આ બાબતે કોઈ હજી ફોડ નથી પાડી રહી. અને આખા કેસની અંદર જો પોલીસની ભૂમિકાની વાત કરવામાં આવે, જે SIT ની જો વાત કરવામાં આવે તો SIT જે છે ખૂબ જ ગુપ્ત રાહે તપાસ કરી રહી છે, કોઈ નાનામાં નાની કે ઝીણાવાઝીણી વિગત જે છે એ મીડિયા સમક્ષ નથી આપી રહી. તો છબીલ પટેલ જે છે એક અત્યારે આ કેસની અંદર પ્રશ્નાર્થ છે અને તેને લઈને પણ પોલીસની તપાસ ચાલી રહી છે. બિલકુલ ઉદય, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો અત્યારે SIT આ કેસની તપાસ કરી રહ્યું છે અને કોઈ પણ માહિતી લીક ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે જેમની ઉપર શંકા સેવાઈ રહી છે તેવા મનીષા પટેલ અને તેના જે સાથીઓ જે છે તેઓ તે સમયે કચ્છમાં હાજર હતા અને ત્યારબાદ હત્યા બાદ તેઓ સામખિયાળી થઈ અને મધ્યપ્રદેશ તરફ ભાગ્યા હતા, તે મુદ્દે Zee 24 કલાક મોટો ખુલાસો કરી રહ્યું છે.